મારુતિ જોરદાર પણ ગેરેજ ના ઠેકાણા નહીં, હાથી જોરદાર પણ હસ્તી જણાના ઠેકાણા નહીં. ભગવાન આનું અર્થઘટન બહુ સરસ આપે છે. હું આથી તમારી સામે 8 સપનાનું જે વર્ણન કરીશ ને, એમાં પ્રભુ અમારી અને તમારી વાતો કરવાના છે. એમાં અમને લાફા માર્યા છે અને તમને લાડ કર્યા છે, પણ હું આનું અર્થ જુદું કરું છું. લાફા એને જ મરાય, કોને? જે પોતાના હોય. યસ, ભગવાનના પોતાના કોણ કહેવાય? સાધુઓને શ્રાવકમાં હે સાધુ પોતાના કહેવાય. તો સાધુઓને લાફા માર્યા છે. જે કયા ગરો હોય એને લાફા મારાય, જે માને એને કહી શકાય. ચાર દીકરામાં એક દીકરો ઉદ્ધત હોય ને તો તમે ડાયરેક્ટ એને ના કહો, તમે કોને કહો? જે વિનય હોય ને એને કહો, વિનિત છોકરાને કહેવાય. તો ઓલાને એમે થાય એકવાર તો, ભાઈ મેં કઈ ભૂલ નથી કરી, બાપા મને કેમ સંભળાવે? પછી બાપા ઈશારો કરે, અલ્યા તને નહીં તારા બાને એને સંભળાવું. કહી પે નિગાહે કહી પે નિશાના, બંદૂક અહીંયા રાખવાની ને ફોડવાની તમારા પર. ભગવાન પણ બંદૂક અમારા પર રાખશે પણ ફોડશે ક્યારેક તમારા પર. સૌથી પહેલી તમારા પર જ ફોડવાના છે. ભગવાન કહે છે સંસાર હસ્તીશાળા જેવો છે. ત્રણ સાંધો તેર તૂટે, તમારું પુણ્ય જેવું વાંકું છે કે તમે લાખ પ્રયત્ન કરો કઈ સીધું મળે જ નહીં. શ્રીમંત ના બંગલા મોટા હશે, પરિવાર છોટા હશે. પરિવાર કદાચ હશે ને, માર કરજો 90% શ્રીમંત ના પરિવારમાં એક માણસ તો મેન્ટલ રિટાયર હશે જ. શું કામ ને એને રૂપિયા? જેના ભાગે કરોડો રૂપિયા આપવાના હોય એ દીકરા કે દીકરી બિચારા પુણ્યના અભાવે મેન્ટલ રિટાયર હોય. તમે આવજો મારી સાથે આમલી બોપલ ને ગુમાના એ ફાર્મ હાઉસ ની અંદર રહેનારા, હું તમને બતાવું એ લોકો કેવા મેન્ટલ રિટાયર હોય. બધું જ છે તો ટેન્શન છે. સરકાર લઈ જશે તો, ઇન્કમટેક્સ વાળા રેડ પાડશે તો, હોય છે કે નથી હોતું? ત્રણ સાંધ હોતા તેર તૂટે. શરીર સારું છે તો ખાવાનું નથી, ખાવાનું છે તો શરીરના ઠેકાણા નથી. જબ અન્ન દિયો તબ દંત નહીં, ઓર જબ દંત દિયો તો અન્ન નહીં. આ એવો સંસાર જ્યાં સત્તામાં મજા નથી, શરીરમાં મજા નથી, સ્વજનોમાં મજા નથી, સ્ત્રીમાં મજા નથી, સંબંધોમાં મજા નથી. કોણ ક્યારે કોને દગો આપી દે કઈ કહેવાય નહીં. અને ભગવાન એમ કે છે આવું હોવા છતાં અને સામે આવું સરસ મજાનું સંયમ જીવન હોવા છતાં સંસારના દુઃખો આ સંસારીઓ સહન કરશે પણ ચારિત્ર લેવાના ભાવ નહીં થાય. સાચી વાત. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું, વર્તમાન કાળમાં દીક્ષા લેવી સહેલી છે, લગ્ન કરવા અઘરા થઈ ગયા છે. રાઈટ, દીક્ષામાં એક સદગુરુ મળી ગયા, તમારે બહુ લાંબી પંચાયત કરવાની નથી, મસ્તક ઝુકાવી દો, લઈ લ્યો તમારો બેડો પાર છે. અને તમારા લગ્નમાં ગઈકાલે જેની સાથે તમે લાખોના ખર્ચા કરીને દીકરીના એન્ગેજમેન્ટ કરાવ્યા, બીજા દિવસે છોકરી ઘરમાંથી ભાગી જાય છે. લાખો રૂપિયા લગ્નના ખર્ચા કરાવ્યા, 6 મહિનામાં ડાયવોર્સ થાય છે કે નથી થતું? મારે નામ આપવા નથી પણ તમારા વર્તમાન કાળના જૈનોની વાત કરું છું. મને એક જણ કહેતું હતું કે મારા સાહેબ, જૈનોની દીકરીઓ હવે વિધર્મીઓની સાથે પરણતી થઈ ગઈ છે. ઇન્ટરકાસ્ટ મેરેજ. શું કમી હતી તારા ઘરમાં તે તું ત્યાં દોડી? છોકરીનો વાંક નથી, છોકરાના મા બાપનો વાંક છે. તમે એને કોલેજમાં મૂકી છે ને એ સૌથી પહેલો તમારો મોટો વાંક છે. સહશિક્ષણ. તમારા સંતાનો ત્યાં ગયા પછી શું કરે છે એની ક્યારે નોંધ લીધી ખરી? કમાલ એ વાતની છે. આટલા દુઃખો સંસારમાં સહન કરવા તૈયાર છે પણ સંસાર છોડીને ચારિત્રના કષ્ટો સહન કરવા અમે તૈયાર નથી. યાદ રાખજો, અમારા કરતા પણ કદાચ તમારા દુઃખો વધારે હશે, છતાં પણ તમને કર્મબંધ વધારે થાય, અમને નિર્જરા વધારે થાય છે.
તમે પરાણે સહન કરો છો, અમે પ્રેમથી સહન કરીએ છીએ. તમે સવાર પડે છે ને ઉપડો છો ને ઓફિસની અંદર, તમે કેટલા ખત્તા ખાવ છો ત્યારે ઘર ભેગા થાવ છો, તમારા બે છેડા ભેગા કરતા તમારો નાકેદમ આવી જાય છે, છતાં તમે કર્મ બંધ કરો છો. અને ભગવાનની આજ્ઞા મુજબ અમે એક દિવસનું સંયમ જીવનનું પાલન કરીએ, અમારી અધ્યાત્મની લેશ્ય એટલી ઊંચી જાય, એક વર્ષમાં અમે અનુત્તર વિમાનના સુખને ભૂલાવી દે એવા સુખમાં અમે મહલતા હોઈએ.